હેલો મિત્રો, જયંબે કિચન કોર્નરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું બેસન અને સૂજીના મોદક, જે ખાવામાં એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ લાગે છે. આ સૂજી અને બેસનના મોદક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. જેને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એનો ખૂબ ખૂબ આભાર, અને જેને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો એ જલ્દીથી કરી લે, જેથી કરીને મારા નવા વિડીયોની જાણકારી અમને તરત મળી જાય. તો ચાલો જોઈ લઈએ સામગ્રી અને વિધિ. સૂજી અને બેસનના મોદક બનાવવા માટે સામગ્રીમાં આપણને જોઈશે. અહીંયા મેં એક વાટકી સૂજી લઈ લીધી છે, જે પેકેટવાળી આવે છે તે લઈ લેવાની છે. એક વાટકી સૂજી છે, બધું માપ એક વાટકીથી જ મેં અહીંયા લીધું છે. એક વાટકી સૂજી, એક વાટકી બેસન. બેસન અહીંયા તમે પેકેટવાળો પણ લઈ શકો છો અને ઘરનો પણ યુઝ કરી શકો છો. એક વાટકી ખાંડ લઈ લીધી છે અને એક વાટકી ઘી લઈ લીધું છે. ઘી તમારી જરૂરત અનુસાર થોડું વધારે કે ઓછું કરી શકો છો. અહીંયા ડ્રાયફ્રૂટમાં મેં કાજુ બદામ અને પિસ્તાને નાના ટુકડામાં કટ કરી લીધા છે. એ પણ તમને જેટલા પસંદ હોય એ પ્રમાણે એડ કરી શકો. અને થોડા દ્રાક્ષ લઈ લીધી છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે એક કડાઈમાં ઘી એડ કરીશું. અહીંયા મેં એક વાટકી ઘી લીધું છે, એમાંથી હું થોડું બચાવી રાખું છું. જો જરૂર લાગે તો આપણે પાછળથી એડ કરીશું. હવે એમાં આપણે સૌથી પહેલાં ઘી ગરમ થઈ જાય એટલે બેસન એડ કરી દેવાનો છે. અહીંયા બેસનને આપણે થોડો થોડો ઉમેરીને એડ કરીશું, જેથી કરીને એમાં ગાંગડીઓ ન પડી જાય. થોડો થોડો ઉમેરતા જઈશું અને સરસ રીતે મિક્સ કરતા જઈશું. એકસાથે વધારે એડ કરવાનો નથી અહીંયા આપણે. બેસનને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. એને આપણે થોડો શેકાઈ જાય ત્યાં સુધી શેકી લેવાનો છે. તેમાંથી સરસ સુગંધ આવવા લાગે એટલે એમાં આપણે બાદમાં આપણે સૂજીને એડ કરી દેવાની છે. તમે જોઈ શકો છો કે આપણા બેસનના મિશ્રણમાં આ રીતે ફુગા થવા લાગ્યા છે, કે ફૂલવા લાગ્યો છે આપણો બેસન. હવે એમાં આપણે સૂજીને એડ કરી દેવાની છે. બાકી બેસન આપણે સૂજી સાથે વધારે શેકીશું એટલે સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જશે. હવે એમાં આપણે સૂજીને એડ કરી દઈએ. હવે આ બંનેને એકસાથે આપણે શેકી લેવાના છે. બેસનને થોડું શેકાતા વધારે વાર લાગે છે એટલે સૌથી પહેલાં આપણે બેસનને થોડો શેકી લેવાનો છે. એકસાથે બે મિશ્રણને એડ નથી કરવાના, બે લોટને. હવે આ રીતે આપણે સૂજીને ધીમા તાપે શેકવાનો છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, વધારે હાઈ રાખવાની નથી, નહીંતર આપણું સૂજી અને બેસનનું મિશ્રણ જે લોટનું છે એ બળવાની સંભાવના રહે છે. જો જરૂર લાગે તો એક ચમચી ઘી આપણે એડ કરીશું. બાદમાં આ મિશ્રણમાંથી ઘી છૂટું પડે છે એટલે વધારે ઘી એડ કરવાની જરૂર નથી. એટલે એના અમે ધીમા તાપે સરસ રીતે મિક્સ કરતા જઈશું અને શેકી લઈશું. આ પ્રોસેસ કરતા 5-7 મિનિટ લાગશે. તમે જોઈ શકો છો કે આપણું લોટનું મિશ્રણ હવે થોડું થોડું ઢીલું પડવા લાગ્યું છે અને ફૂલવા લાગ્યું છે. હવે સરસ રીતે આપણા લોટ બંને શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો બંનેનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. હવે આને સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે. હવે આપણું આ મિશ્રણ બિલકુલ તૈયાર છે. એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ચાસણી બનાવી લઈશું. ચાસણી બનાવવા માટે એ જ કડાઈનો ઉપયોગ કરવાનો છે. અહીંયા મેં એ કડાઈમાં ખાંડી એડ કરી દીધી છે. હવે એમાં આપણે પાણી ઉમેરીશું. એક વાટકી ખાંડ હોય તો એક વાટકી પાણી લઈ લેવાનું છે. હવે અહીંયા આપણે ચાસણી એક કે બે તારની બિલકુલ બનાવવાની જરૂર નથી. અહીંયા આપણે ખાંડ ઓગળી જાય અને ઉભરા 2-3 આવી જાય એટલે આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે તમે જોઈ શકો છો કે ઉભરા આવવા લાગ્યા છે અને આપણી ખાંડ પણ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. એમાં આપણે એક ચપટી પીળો કલર એડ કરી દઈશું, જેથી કરીને આપણા મોદકનો સેજ હલકો પીળો કલર આવી જશે. વધારે એડ કરવાની જરૂર નથી, અહીંયા ઓપ્શનલ છે કલર, જો તમારે એડ કરવો હોય તો જ કરવાનું. હવે આપણી ચાસણી બિલકુલ તૈયાર છે. હવે એમાં આપણે જે મિશ્રણ પ્લેટમાં કાઢી લીધું હતું એ એડ કરી દઈશું. હવે આ મિશ્રણને એડ કર્યા બાદ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે.
જેમ જેમ મલાવતા જઈશું એ રીતે આ મિશ્રણ થોડું ગાઢું થતું જશે। તમે જોઈ શકો છો કે અત્યારે થોડું ઢીલું લાગી રહ્યું છે, બાદમાં એક સરસ રીતે કઠણ થઈ જશે। આ રીતે સતત હલાવતા રહેવાનું છે। હવે તમે જોઈ શકો છો કે સતત હલાવ્યા બાદ આપણું મિશ્રણ આ રીતનું કઠણ થઈ ગયું છે। હવે એને થોડી વાર માટે આ રીતે હલાવી દઈશું। હવે આપણું મિશ્રણ આ બિલકુલ તૈયાર છે। તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે અને મિશ્રણ પણ ગાઢું થઈ ગયું છે। હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું। અહીંયા ડ્રાયફ્રૂટ તમે કોઈ પણ લઈ શકો છો અને વધારે કે ઓછા પણ કરી શકો છો। અહીંયા મેં કાજુ બદામ અને પિસ્તા લઈ લીધા છે, હવે એને આપણે એડ કરી દઈશું। હવે કાજુ બદામ અને પિસ્તા અને કિસમિસ એડ કરી દઈશું। અહીંયા સૂકી દ્રાક્ષ પણ ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો જ એડ કરવાની। એ બધા ડ્રાયફ્રૂટને સરસ રીતે મિક્સ કરી દઈશું અને આપણા મોદકનું મિશ્રણ બિલકુલ તૈયાર છે, તમે જોઈ શકો છો। હવે એને સરસ રીતે મિક્સ કરી દઈને આપણે એક થાળીમાં કાઢી લઈશું અને એને ઠંડુ કરી લેવાનું છે। હવે આ મિશ્રણ મેં થાળીમાં કાઢીને ઠંડુ કરી લીધું છે, થોડું જ ગરમ છે। આ રીતે ગોળી વાળીને ત્રણેક મોદકના સાંચામાં આ રીતે મિશ્રણને ભરી દેવાનું છે, તમે જોઈ શકો છો। આ રીતનું મેં મોલ્ડ લીધું છે, તમારી પાસે જે અવેલેબલ હોય એ પ્રમાણે મોદકનું મોલ્ડ લઈ લેવાનું છે। આ રીતે મેં ત્રણેય સાંચામાં થોડું થોડું મિશ્રણ ભરી દઈશ અને મોદકનો શેપ આપી દઈશ। હવે આ રીતે સાંચાને બંધ કરીને વધારાનું જે મિશ્રણ હોય એ બહાર કાઢી લેવાનું છે। સરસ રીતે દબાવીને શેપ આપવાનો છે, જેથી કરીને આપણા મોદકનો શેપ સરસ આવે। પાછળથી પણ આ રીતે અંગૂઠાની મદદથી પ્રેસ કરીને દબાવી દેવાનું છે। હવે આપણે મોદકને ડિમોલ્ડ કરી લઈએ। તમે જોઈ શકો છો કે કેવો સરસ શેપ આવી ગયો છે આપણા મોદકનો, એકદમ ટેસ્ટી અને કલરફુલ લાગી રહ્યો છે। હવે આવી જ રીતે આપણે બીજો મોદક પણ બનાવીશું, એમાં આપણે ઉપરથી કિસમિસ એડ કરીને બનાવીશું, જેથી કરીને બાળકોને બહુ જ ભાવે અને ઉપરથી દેખાવમાં પણ સુંદર લાગે છે। તો આપણે બીજી રીતથી બનાવી લઈએ। એમાં આપણે સૌથી પહેલાં મોદકના મોલ્ડમાં ત્રણેય સાંચામાં આ રીતે એક એક દ્રાક્ષ મૂકી દેવાની છે, જેથી કરીને મોદકમાં ઉપર દ્રાક્ષ દેખાશે તો બાળકોને પણ પસંદ આવશે અને દેખાવમાં પણ સુંદર લાગશે। આ રીતે હવે ત્રણેય સાંચામાં આપણે મિશ્રણને ભરી લઈએ। આ રીતે થોડું થોડું મિશ્રણને ભરી દઈશું સાંચામાં અને આપણે મોદકને સાંચાને બંધ કરીને મોદકનો શેપ આપી દઈશું। વધારાનું મિશ્રણ આ રીતે કાઢી લઈશું અને અંગૂઠાની મદદથી પ્રેસ કરી દઈશું અને વધારાનું મિશ્રણ હટાવી દઈશું અને મોદકને ડિમોલ્ડ કરી દઈશું। હવે તમે જોઈ શકો છો કે આ રીતે આપણો મોદક તૈયાર થઈ ગયો છે, ઉપરથી એકદમ દ્રાસ દેખાઈ રહી છે, તો આપણો મોદક એકદમ દેખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને સુંદર લાગે છે। હવે આવી જ રીતે આપણે બધા મોદકને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો કેટલો સુંદર લાગી રહ્યો છે, વધારાની કિનારીઓ હોય એને દબાવી દઈશું। હવે આવી જ રીતે મેં બધા મોદકને તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો ગણપતિ બાપાને ભોગ પણ લગાવી દીધો છે। જો તમને અમારી મોદકની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી, અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં।